નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટા અન્ય અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે આ ધેરે માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું છે વાપીમાં સાત વર્ષીય બાળકીનું અપહરણ થયું હતું પછી તેની હત્યા કરાયેલી લાશ પોલીસ સ્ટેશનની બાજુમાંથી મળી આવી હતી આ બાળકી સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું છે બાળકીના હત્યારાની ધરપકડ થઈ છે પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજ મળ્યા હતા જેમાં આ બાળકી એક વ્યક્તિ સાથે જોવા મળી હતી આરોપી દિવસ સુધી ખાવાનું આપતો હતો મોકો મળતા જ તેણે અપહરણ કરીને બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગતેલના ભાવને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે રાજકોટમાં સિંગતેલના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે છેલ્લા એક અઠવાડિયામાં એકસો પચીસ રૂપિયા સુધીના ભાવ ઘટ્યા છે સિંગ તેલના એક ડબ્બાનો ભાવ છવ્વીસો ને પચાસથી લઈને સત્યાવીસો રૂપિયાએ પહોંચ્યો છે મગફળીની સારી આવક થતાં આ ભાવ ઘટ્યા છે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધી રહી છે તેથી તેલના ભાવ ઘટી રહ્યા છે જોકે આવનારા દિવસોમાં ભાવ ફરીથી વધી પણ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવું જોઈએ તેવું ઇઝરાયલે અપીલ કરી છે ભારતમાં ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું છે કે અમેરિકા કેનેડા અને યુરોપિયન યુનિયન સહિત ઘણા દેશોએ હમાસને આતંકી સંગઠન જાહેર કર્યું છે આ સ્થિતિમાં ભારત માટે હમાસને આતંકી સંગઠન જાહેર કરવાનો સમય આવી ગયો છે ભારત વિશ્વમાં ખૂબ મહત્વપૂર્ણ નૈતિક ઓળખ ધરાવતો દેશ છે અને આ મહત્વપૂર્ણ દેશનો અમને સહયોગ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર છવ્વીસ વર્ષની ઉંમરે એક મહિલાના બાવીસ બાળકો છે ક્રિસ્ટિના ઓજ ટર્ક નામની આ મહિલાનો ટાર્ગેટ એકસો ને પાંચ બાળકોનો છે તેના મોટાભાગના બાળકો બેથી ત્રણ વર્ષની વચ્ચેના છે ક્રિસ્ટિનાનું સૌથી મોટું સંતાન તેની આઠ વર્ષની પુત્રી વિક્ટોરિયા છે તેને ક્રિસ્ટિનાએ જન્મ આપ્યો હતો બાકીના એકવીસ બાળકોનો જન્મ સરોગેટ માતાની મદદથી થયો હતો રશિયન મૂળની ક્રિસ્ટિના તેના પતિ ગેલિપ ઓજર્ટ અઠ્ઠે અઠ્ઠાવન વર્ષની ઉંમર સાથે જોર્જિયામાં તે રહી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે